રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લાને પણ કોરોના વાયરસે ભરડો લીધો છે, જેમાં દિન પ્રતિદિન કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિયોદર આરોગ્ય વિભાગ અને દિયોદરના દાતાઓના સહયોગથી COVID-19 હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, તેમજ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે COVID-19 હોસ્પિટલમાં સેવા આપવામાં આવી રહી છે. તો આ તરફ અમુક હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનના અભાવના કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેમાં દિયોદર ખાતે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફની મદદ લેવામાં આવી રહી છે. આ બાબતે દિયોદર બ્લોક હેલ્થ ઓફિસર બ્રિજેશ વ્યાસે જણાવ્યું હતું કે ICUમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓને ડીસા પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં જગ્યા મળતી નથી, ત્યારે દર્દીઓની ખૂબ જ દયનીય સ્થિતિ ઊભી થાય છે, જેને લઈ હોલ્ડિંગ ટાઈમ પૂરતું દર્દીને જ્યાં સુધી જગ્યા ના મળે ત્યાં સુધી સતત ઓક્સિજન મળી રહે તે માટે તાત્કાલિક 10 બેડની કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આપણે આ કોવિડ કેર સેન્ટર દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ચાલુ કર્યું છે. આ ત્યાં આપણે લોકોને જે ઓક્સિજન લો થઈ જાય છે કોવિડના બીમારીમાં, આ ઓક્સિજનનું સપ્લિમેન્ટેશન પૂરું પાડવાના પૂરતા પ્રયત્નો કરીએ છીએ. આ સાથે સાથે કોવિડમાં જે જ્યારે 90થી નીચે ઓક્સિજન જાય ને, જે અમને હાયર એન્ટીબાયોટિક્સ અને બીજી દવા સિમ્પટોમેટિકલી ચાલુ કરવાની થાય, આ દવા પણ અમે આ ગામ લોકોના સહયોગથી પૂરી પાડીએ છીએ. સાથે સાથે અમને પૌષ્ટિક નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા છે. આવું કરીને કોઈ પણ દર્દી જ્યારે અત્યારે આગળ હોસ્પિટલમાં જગ્યા નથી ને ઓક્સિજનની તકલીફો પડે છે, ત્યારે અમે આ ચાલુ કરીને અમે જે ગામનો સહયોગ છે આ સાથે લઈને આ એમને અમે સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જો કે બીજી તરફ દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ સતત કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં અત્યાર સુધી 4 દિવસમાં 4 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, ત્યારે હવે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.